હેલો મિત્રો, કેમ છો? પાકી કેરી ખાઈ ખાઈને હવે તો ધરાઈ ગયા હશો નહીં ને? પણ આપણા કોઈ સગા જેને કેરી બહુ જ ભાવે છે, અથવા તો આપણા બાળકો જે દૂર છે અને એમને પણ કેરી બહુ જ ભાવે છે, અને એ લોકો અત્યારે કોઈ સંજોગોમાં આવી શકે એમ નથી, પણ એ લોકો એના સમયે આવી શકે એમ છે, અને ત્યારે એને અહીંયા આવીને કેરી ખાવી હોય છે. તો એને માટે આપણે શું કરીશું? કેરીને ફ્રોઝન કરીશું. અને કેરી કેવી રીતે ફ્રોઝન કરીશું એ હું આજે આપને બતાવીશ. એને માટે મેં અહીંયા કેરી લઈ લીધેલી છે, અને હવે આ કેરીને આપણે છાલ છોલી લઈશું. છાલ છોલી અને આપણે એના કટકા કરવાના છે. તો સૌ પ્રથમ તો આપણે કેરીની છાલ છોલીશું અને પછી એના કટકા કરી લઈએ. છાલ છોલીને બધી કેરી તૈયાર કરી લઈએ. મિત્રો, અહીં મેં કેરીની છાલ છોલી લીધી છે. હજી થોડી કેરીઓ બાકી છે, પણ આ કેરીને પછી આમને આમ ખુલ્લી ન રાખવી, એટલે આના કટકા કરતા જઈએ અને બીજી કેરીઓ આ જ રીતે છાલ છોલીને કટકા કરતા જઈએ. આ રીતે આપણે કેરીના કટકા કરતા જઈશું. આ કટકાને આપણે કોઈ શેપ બરાબર પરફેક્ટ આપવો એવું નથી. મોટા કટકા અને અનઇવન કટકા પણ આના થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે તમે એના પીસ કરીને ન કરો, અને એમને એમ પણ આવી રીતે પીસ કરી નાખો અનઇવન તો પણ ચાલે, કારણ કે આનો આપણે રસ જ બનાવવાનો છે. હા, રસ પણ આ રીતે ફ્રોઝન કરી શકાય છે, પણ હું આના કટકા જ આવી રીતે ફ્રોઝન કરું છું, મને એ વધારે ફાવે છે. મિત્રો, અહીં મેં કેરીના કટકા કરી લીધા છે. આપ કોઈ પણ આવા પ્લાસ્ટિકના મજબૂત ડબ્બામાં ફ્રોઝન કરી શકો છો. કાચમાં ક્યારેય ન કરવું, કારણ કે કાચ છે એ ડીપ ફ્રીઝમાં તૂટી જાય. એટલે આવા કોઈ પણ પ્લાસ્ટિકના મજબૂત સારા સારી ક્વોલિટીના ડબ્બા હોય એમાં તમે એને ફ્રોઝન કરી શકો છો. હવે સામાન્ય નિયમ એવો છે કે 1 કિલો કેરી હોય તો એમાં 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખવાની, જે પ્રિઝર્વેટિવનું કામ કરશે. અહીંયા મારી પાસે 1.5 કિલો જેટલી કેરી હતી, એટલે હું એમાં 3 ચમચી આ રીતે ખાંડ, તો જોકે વધારે નાખો, તમને જો વધારે ગળ્યો રસ ખાવાની આદત હોય તો તમે નાખી જ શકો છો, એટલે 3-4 ચમચી ખાંડ નાખું છું. અને આને આ રીતે આમ હલાવી અને આપણે ફ્રોઝન કરી દેવાની છે કેરીને. આ કેરી આવતી સિઝન આવે ત્યાં સુધી રહી શકે છે. હું અને આ રીતે જ સાચવું છું, અને એ આવતી કેરીની સિઝન આવે ત્યાં સુધી અમે બહુ જ સરસ રસ ખાઈએ છીએ. તો હવે આપણે આને ડીપ ફ્રીઝમાં મૂકી દઈશું. તો મિત્રો, છે ને એકદમ સરળ રીત. અને હા, ખાંડ છે એ દળેલી નાખવાની છે, અને એ ગળાશવાની નથી નાખવાની, પ્રિઝર્વેટિવ માટે નાખવાની છે. અને આપણા સ્વજનો જે કેરી ખાવાથી સિઝનમાં વંચિત રહી ગયા છે, તો એને માટે આપણે આ રીતે કેરી ફ્રોઝન કરી અને રાખી દઈએ, તો એ લોકો જ્યારે આવે ત્યારે આપણે ખૂબ પ્રેમથી રસ બનાવીએ અને એ લોકો હોંશે હોંશે ખાય, અલબત્ત આપણે પણ ખાઈએ. અને હા, મેં આપને કહ્યું એમ, આવતી સિઝનની પાકી કેરી આવે ત્યાં સુધી આપણી આ કેરી કશા જ બગડ્યા વગર રહે છે, અને આપણે ખૂબ સરસ એવા ને એવા ટેસ્ટથી ખાઈ શકીએ છીએ. તો મિત્રો, આપ પણ આ રીતે કેરીની ફ્રોઝન કરી રાખજો, પાકી કેરીની ફ્રોઝન કરી રાખજો, અને આખું વર્ષ રસ ખાજો. કેવી લાગી મારી આ ફ્રોઝન કરવાની રીત? છે ને એકદમ સરળ. તો તમે પણ ઘરે એ ટ્રાય કરજો, મારી આ રીતને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવી જ નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને જોતા રહેજો. આવજો.